तो लोकसभा ચૂંટણીમાં કોંગ્રેસના કારમાં પરાજય બાદ કોંગ્રેસ જાણે કે હવે ધીરે ધીરે નબળી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે. આ વચ્ચે આજે અચાનક વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીએ રાજીનામું આપવાની તૈયારી દર્શાવી. જો કે કોંગ્રેસે તેમના રાજીનામાની દરખાસ્ત ફગાવી દીધી હતી. ધાનાણીએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ આ નિર્ણય લીધો છે, સાથે જ લોકસભા ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી પણ સ્વીકારી છે. તેમણે પક્ષમાં નવા ચહેરાઓને સ્થાન આપવાની વિનંતી પણ કરી છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો તમામ 26 લોકસભા બેઠકો પર પરાજય થયો છે. એમાં પણ અમરેલી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડેલા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પણ પોતાની સીટ બચાવી શક્યા નથી. આ તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ પોતાના રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય પરેશભાઈ ધાનાણી યુવા નેતૃત્વ તરીકે લાંબા સમયથી કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય રાહુલ ગાંધી તેમને જવાબદારી સોંપી. ત્યારબાદ તેમને 2019માં લોકસભાની અમરેલી બેઠક માટે એમને સત્તાવાર ઉમેદવારી કરવા માટેની તક આપી. પરિણામ અપેક્ષાથી વિપરીત આવ્યા ત્યારે સન્માનીય પરેશભાઈ ધાનાણીએ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ પોતે રાજીનામુંની ઓફર કર્યું છે. લોકસભાના ચૂંટણીના પરિણામો પછી જે જનાદેશ આવ્યો છે, સ્વાભાવિક છે કે જે આગેવાનો છે, પ્રમુખ હોય કે નેતા પ્રતિપક્ષ હોય, એ સત્તામાં ભાગીદાર હોય, નિર્ણયોમાં ભાગીદાર હોય, તો પછી જવાબદારીથી કેમ પાછા પડીએ? એવું સ્પષ્ટ રીતે બંને આગેવાનો માને છે. બંને આગેવાનોએ કોઈ રાજીનામા આપ્યા નથી. બંને આગેવાનોએ હાઈકમાન્ડને વિનંતી કરી છે. જ્યારે મળ્યા ત્યારે રાજીવ સાતવજી અને રાહુલજી બંનેને કહ્યું છે કે આપનો જે કંઈ નિર્ણય છે એમનો શિરોમાન્ય રહેશે. કોઈ લિખિતમાં રાજીનામું આપ્યું નથી, પણ રાજીનામાની ઓફર કરી છે કે તમારે કોઈ અન્ય વિકલ્પ હોય તો અમે એના માટે રસ્તો કરીએ છીએ. એટલે શિસ્તબદ્ધ સૈનિક તરીકે નૈતિક રીતે જવાબદારી સ્વીકારી છે. પ્રથમ દિવસે પણ એક પ્રેસ વાર્તામાં જ બંને આગેવાનોએ નૈતિક જવાબદારી સ્વીકારી હતી. એટલે જે રીતે રાજીનામું આપવાની વાત છે એ સત્યથી વેગળી છે. લેખિતમાં કોઈ રાજીનામું આપ્યું નથી, પણ મૌખિક એમને ઓફર કરી છે.